સમાચારમાં આગળ વધીએ. ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓને પ્રમોશન મળશે. વર્ષ 2005ની બેચના આઈએએસ અધિકારીઓને પ્રમોશન એટલે કે બઢતી આપવામાં આવશે. ડિસેમ્બર મહિનાના અંત બાદ તેમને બઢતી આપવામાં આવશે. સાબરકાંઠામાં કલેક્ટર વય નિવૃત્ત થતા ત્યાં નવા કલેક્ટરની નિમણૂક થશે. આગામી સમયમાં રાજ્યમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. કયા આઈએએસને પ્રમોશન મળશે જેમાં આપણે જણાવી દઈએ કે જે લિસ્ટ આવ્યું છે, બંછાનિધિ પાની, હર્ષદ પટેલ, વિક્રાંત પાંડે, કે નિરાલા, પોંગો બાથલા ભારતી, તેમજ રણજીત કુમાર, શાલિની અગ્રવાલ, સતીશ પટેલ, નિર્મલ, આ તમામનો નામ સામે આવી રહ્યું છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, શું ડિટેલ? માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ડિસેમ્બર માસના અંત સુધીમાં, ડિસેમ્બર માસના અંતે ગુજરાત કેડરના જે આઈએએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન મળવાના છે. વર્ષ 2005ની બેચના લગભગ 7 જેટલા આઈએએસ અધિકારીઓ છે કે જેમને પ્રમોશન મળશે. જે પ્રમોશન મેળવનારા અધિકારીઓ છે તેનું નામ તો આપે અત્યારે લીધું જ છે, પરંતુ સાથે જ સાબરકાંઠા કલેક્ટર ડિસેમ્બર માસના અંતે વય નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે સાબરકાંઠા કલેક્ટરની પણ નિમણૂક કરવામાં આવશે. સાથે જ મોટા પાયા પર રાજ્યમાં આગામી સમયમાં આઈએએસ કેડરના અધિકારીઓની બદલી આવશે, જેમાં મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટર અને ડીડીઓની બદલી થઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આઈએએસ તમામ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે, સાથે ડીડીઓની પણ બદલી કરવામાં આવશે.